चलो जल्दी 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 गोस्वामी साहिल वन ऑफ द बेस्ट प्लेटफॉर्म फॉर टेंथ लर्निंग आई एम आल्सो स्टूडेंट ऑफ टेंथ बेच ऑफ 2023 ऑनलाइन क्लास एंड आई स्कॉर्ड 93 वेयर थैंक यू सर अरे बेटा मेहनत तुम्हारी तो है गोस्वामी चलो जल्दी 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 पेन पेपर हाथ में ले ले जो હા સો આમાંથી જ પૂછાશે બેટા આમાંથી જ પૂછાશે આમાંથી જ પૂછાશે બીજી કોઈ વાત નહીં દે વિવાદ નહીં બીજી કોઈ વાત નહીં ચાલો એક અને બે વચ્ચે ત્રણ માર્ક ના દાખલાઓ છે આ મેથડ આવડવી જોઈએ પછી આમાં એક અને બે કે ત્રણ અને પાંચ કે સાત અને નવ કે ચાર કે ત્રણ કે ગમે કે આપણને મેથડ આવડવી જોઈએ ડન છે ફટાફટ ભાઈ જે વિદ્યાર્થીઓ જોડાયા છો વિડીયો ને લાઇક કરી દે છો જલ્દીથી અને વિદ્યાર્થીઓ તમે વિદ્યાકુલ ગુજરાતી માટે શું ફિલ કરો છો કમેન્ટ સેક્શન જરૂરથી જણાવો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શું છે ઇઝ ઇટ એનર્જી બુસ્ટર એમ આય રાઇટ એમ આઈ એમ આસ્કિંગ ઇઝ ઇટ એનર્જી વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે એનર્જી બુસ્ટર છે તો કમેન્ટ સેક્શન ચાલો હવે આ છે છે મેથડ શીખી લેવાની એક અને બે ની પાંચ સમય કે ત્રણ કે સાત કે ગમે કે ગમે આંકડાની વચ્ચે કે મેથડ શોર્ટકટ આપી દો અંશ અને છેદમાં દસ વડે ગુણ નાખવાના અંશ અને છેદમાં દસ વડે ગુણ નાખવાના એટલે તમને આ મળે અને પછી તમને ખબર જ છે શું કરવાનું હોય સ્ટાન્ડર્ડ 10 ના પણ મેથ્સ ના આઈએમપી મળશે બેટા મળશે બેટા મેથ્સ ના આઈએમપી સેક્શન ડી ઓલરેડી આપી દીધો છે સેક્શન સી આજે જ છે સવા 7 વાગે આવી જજો સ્ક્રીનશોટ લેવો છે હાલો લઈ લો ફટાફટ 1 2 3 4 5 ચલો હવે આ એ જ છે -3 અને 2 વચ્ચેની સાત સમય સંખ્યાઓ કે તો આવી રીતે જો માઈનસ વાળો દાખલો ટેક્સ્ટબુક માં નથી પણ અહીંયા હું આપું છું

છે એટલે આમાંથી જ હશે ત્રણ માર્ક નો દાખલો આની બહાર નહીં જાય બરાબર પેલા ચેપ્ટર નો લખીને લઈ લેજો સાથે સાથે જે વિદ્યાર્થીઓ હજુ નથી ખબર એને જાણ કરી દો કે વિદ્યાકુલ છે એ દર વર્ષે ટોપર આપે છે

ફરીથી જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે બે બાજુ ગુણવાની આ મેથડ દાખલો પૂરો હું સમીકરણ બે આપવાનું ઓલા સમીકરણ એક બે માંથી એક બાદ કરી નાખવાનું જવાબ આ તમારી મેથડ ઘણા આની એ છે હેતુ લક્ષી માટે ઘણી શોર્ટકટ છે ઘણી શોર્ટકટ છે મને ખબર છે બરાબર હા સ્કૂલ માંથી કાઢે સંકુલ માંથી આવે તાલુકામાંથી આવે જિલ્લામાંથી આવે ગુજરાત બોર્ડ માંથી આવે જ્યાંથી આવે આ બધા માટે આઈએમપી છે કોઈ પણ સ્કૂલ છે એના શિક્ષકો આ જે જે કંઈ પણ પેપર કાર્ડ છે આના દાયરામાં રહીને જ અલ્ટિમેટ નીકળશે કદાચ આ નહીં જોઈએ ને તો આની અંદર જ નીકળશે કારણ કે વર્ષોનો અનુભવ છે એ પ્રયત્ન કર્યો છે કે તમને આઈએમપી મળી જાય એનો ઉપયોગ કરીને ઠીક છે રેડી છે ચાલો સાબિત કરો કે 1.2727 સેમ ટાઈપ કેટલા આંકડા ઉપર લીટો છે 27 બે આંકડા ઉપર લીટો છે બંને બાજુ 100 વડે ગુણતા ચાલો જોઈ લો એક વખત સ્ક્રીનશોટ લઈ લો લેવું હોય તો ચાલો

તો આપણી ગાડી ઉભી રહી જવી જોઈએ નહીં એમ થવું જોઈએ નહીં રકમ ના હોય મેથડ આપણને આવડવી જોઈએ જો મેથડ આવડી તો બેડો પાર મેથડ તૈયાર કરી લેજો મેં તમને ટ્રીક આપી છે જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણવાની આ મોજા બરાબર આ મેથ્સ ના તો આઈએમપી આપું છું કોણ છે પંકજ માલી એસએસ નું પણ આવશે ચિંતા ન કરો આવશે બધા સબ્જેક્ટ નું આવશે રેડી ચાલો આ પહેલું ચેપ્ટર બીજા ચેપ્ટર માં બહુપદી સામે દર્શાવેલ x ની કિંમત તો આપેલ બહુપદી ના શૂન્યો છે કે નહીં ચકાસો ભાઈ મજા આવતી હોય તો વિડિયો લાઈક કરી દેજો કમેન્ટમાં હાર્ટ આપી દેજો બેટા મજા આવતી હોય તો કમેન્ટમાં હાર્ટ આપી દેજો તમારું દિલ આમ મારુ મારું દિલ ગાર્ડન થાય આમાં શું કર્યું છે કે નહીં તો એક મુકતા જો ઝીરો આવે તો એનું શૂન્ય છે આ માઇનસ એક મૂક્યો ઝીરો આવ્યું તો બે એના શૂન્ય છે અહીંયા અમે માઇનસ વન તો ઝીરો આવ્યો તો શૂન્ય છે બે મૂક્યા તો એ શૂન્ય છે પણ જો ઝીરો ન આવે તો શૂન્ય નથી મેથડ આવડવી જોઈએ ચાલો પ્રથમ પદનો સહગુણક અંતિમ પદ નો ગુણાકાર આ મેથડ તમને ધોરણ દસમાં ચેપ્ટર બે માં કામ લાગશે ચેપ્ટર પાંચમાં કામ લાગશે ચેપ્ટર ચાર માં કામ લાગશે અવયવીકરણ ની પ્રથમ પદનો નો સહગુણક અંતિમ પદનો ગુણાકાર એના એવા ભાગ પાડો એટલે છ પંચા ત્રીસ ત્રીસ ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો સત્તર આવે મસ્ત મજાની ટ્રીક આપી હતી તો પંદર દુ ત્રીસ તો કરવાનું શું પહેલો એમנם છેલ્લો એમנם મોટો ભાગ પહેલા નાનો ભાગ પછી મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે આ બે નિશાનનો ગુણાકાર નાના પદને લાગે નીયા પ્લસ માઇનસ હોય તો એ માઇનસ આવત અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ આવત અહીંયા માઈનસ હોય તો માઇનસ માઈનસ પ્લસ થઈ જાત નિયમ એક જ મધ્યમ પદની નિશાની અહીંયા મોટા પદને લાગે આ બે નિશાનીનો ગુણાકાર નાના પદ ને લાગે ભૂલાય જ નહીં અલા ભૂલાય જ નહીં આ મેથડ કરી લીધી માં પણ આરામ છે બરાબર ચાલો તમારા માટે પણ માસ્ટર પ્લાન બનાવો વિચારું બેટા નવમા ધોરણમાં માસ્ટર પ્લાન એટલે નથી બનતા કારણ કે સિલેબસ છે ક્યાંક ને ક્યાંક ફિક્સ નથી રહેતા એટલે બરાબર પેપર સેટમાં તૈયારી કેવી રીતે કરવી ચેપ્ટર વાઇઝ કરવી અત્યારે જે ચેપ્ટર છે એ ડિસાઈડ કરી લેવાના એ ચેપ્ટર વાઇઝ તૈયારી કરવા બીજું મેં તમને કીધું એમ ચેનલ અમારે છે ને તકલીફ છે છોકરાઓ

છ લાખ છે છ લાખ સત્યાવીસ હવે એ જ વસ્તુ વગર કોના વગર આ બધું અધૂરું છે કોના વગર આ બધું નહીં થઈ શકે તો તમારા વગર આ બધું નહીં થઈ શકે તમારો સાથ સહકાર હશે ચેનલ સબસ્ક્રાઇબ કરશો તમારી તમારી આસપાસના મિત્રોને ચેનલ કરાવડાવશો માહિતી આપશો

એચ જે ગેમિંગ હમણાં આપું ચેપ્ટર છ ના એક તો સેક્શન ડી નો નવમા ધોરણનો નો આઈએમપી વિડીયો કોઈ જોયો જો ના જોયો તો જોઈ લે હો ને ચાલો હવે આપણે આગળ વધીએ જો આ મસ્ત મજાનો છે અહીંયા એક સ્થાનના સહગુણકો સરવાળો બે સ્થાનના સહગુણકો સરવાળો ઝીરો થાય એટલે એક અવયવ એક્સ માઇનસ વન હોય અને સરવાળો સરખો થાય તો એક્સ પ્લસ વન હોય આ કન્સેપ્ટ થી આપણે આ મસ્ત મજાની રીત શીખ્યા હતા બરાબર ચાલો ખાસ નિત્ય સમૂહનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવવાનો છે સીધો ગુણાકાર કર્યા વગર સો વત્તા ત્રણ ઘણા એમ કે સાહેબ મારે નેવું વત્તા તેર લેવું હોય તો અહીં તમારે નેવું વત્તા સત્તર લેવું પડે ઇન શોર્ટ આ પેલો પેલો સરખો રાખવો પડે સો સો બરાબર ઘણા એમ કે સાહેબ એકસો એક વત્તા બે કર્યું હોય તો તો તમારે એકસો એક વત્તા પાંચ પણ પાછો ગુણાકાર લાંબો થઈ જાય ને અહીં સો નો બેઝ હોય ને તો અહીં જો સો નો વર્ગ થાય ને તો અહીં સીધા ચાર મીંડા લગાડવા થાય સાત તેરી સાત વત્તા ત્રણ દસ દસ ગુણ્યા સો એટલે હજાર થયા એટલે સો નો ચાલો હવે આ બધા છે ને આ પ્રકારના દાખલા બહુ છે એક જ કન્સેપ્ટ તમારે સમજવાનો છે સો ના નજીકમાં કયા સંબંધમાં છે આ શું છે સો સો માઇનસ પાંચ છે આ સો માઇનસ ચાર છે આ શું છે 100 4 छे 100 4 छे तो यहां क्यों सूत्र क्यों सूत्र लगसे पहले-पहले सरकू बीजू-बीजू सरकू निशानी अलग-अलग टोटल 8 नित्य समो जो हूं बोलू छु ध्यान रखजो a b होल स्क्वायर a2 2ab b2 a b होल स्क्वायर a2 2ab b2 x a x b अथवा तो सॉरी a b a b a2 b2 x a x b x2 a b x ab

આ કામ આવે માનવ ચુડાસમા મેં કીધું ગમે ત્યાંથી પેપર આવે આ કામ આવેલો હમણાં જ છે સવા સાત વાગ્યે ત્રણ પદ નો વર્ગ એ પ્લસ બી પ્લસ સી આખા કાઉન્સ નો વર્ગ એ વર્ગ પ્લસ પેલું વત્તા બીજું ત્રીજું આખા કાઉસ નો વર્ગ હોય તો થાય શું પેલા નો વર્ગ લગાડો કોક નો વર્ગ વત્તા કોક નો વર્ગ વધતા કોક નો વર્ગ વત્તા બે ગુણ્યા કોક કોક વત્તા બે ગુણ્યા કોક કોક વધતા બે ગુણ્યા કોક કોક પેલા કૌંસ મૂકવાના પછી કિંમતો મૂકતી જવાની પછી દેવાનું એ મજો આવે ભાઈ બહુ મજો આવે જલ્દી ની છોકરાઓ જો મજા આવતી હોય તો લાઈક કરી દેજો ક્લિયર ક્લિયર પછી પદનો વર્ગ આપેલો છે ઓલું હું કર્યું આપણે વિસ્તરણ કર્યું ઓલું હું કર્યું આપણે વિસ્તરણ આ શું કર્યું આપણે અવયવ ચાલો બનાવ્યા છે વર્ષોના અનુભવો નો નીચોમાં નાખ્યો છે બરાબર હા રાહુલભાઈ પ્રજાપતિ હા તમારી કમેન્ટ મેં વાંચી લીધી છે

હવે આપણે જે ગઈ કાલે તમને છઠ્ઠા ચેપ્ટર માંથી છઠ્ઠા ચેપ્ટર માંથી સાંભળજો આઈએમપી આપ્યા હતા સેક્શન ડી માં મતલબ લાસ્ટ સેશન માં એ ખાસ ક્લિયર કરી લેજો ત્યારબાદ હું તમને હજુય આપું હજુય આપું છઠ્ઠા ચેપ્ટર માંથી ત્રણ માં કયા કયા આવી શકે ચાલો ત્રણ માર્ક ના હો ત્રણ માર્ક ના આપું છું ચાર માર્કમાં તો આ પ્રમેય આપી દીધો મેં પ્રમેય છ પોઈન્ટ એક ચાલો ઉદાહરણ એક કરી લેજો ત્રણ માર્ક નું ઉદાહરણ એક સર કાલે તમે સેક્શન માં બે જેવા દાખલા આપ્યા હતા કયા બે જેવા ઈ હું બે જેવા દાખલા બેટા ડી કોણ છે બે જેવા એટલે હું ચાલો નેક્સ્ટ આ તો નહીં આ તો ચાર માર્કમાં આપેલી હતી આ ત્રણ માર્કમાં કદાચ પૂછવું સાબિતીમાં બહુ ઓછા લોકો પડે છે આ સ્ક્રીનશોટ લઈ લો હાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો વોટ ફેવરિટ છે ત્રણ માર્કના દાખલામાં ત્રણ અથવા ચાર માં શિક્ષક ઉપર ડિપેન્ડ કરો પછી એમ ન કેતા સાહેબ તમે કીધો તો ત્રણ માર્કમાં આવશે અમને તો ચાર માર્કમાં પૂછ્યું એટલે મોજ કરજો આપણને તો આવડું એનાથી મતલબ છે માર્ક્સ થી કોઈ મતલબ નથી આ ચાહે પાંચ માર્કમાં પૂછે ને તોય આપણને આવડે ને એક માર્કમાં પૂછે ને તોય આપણને આવડે હા મોજ હા

સામાજિક વિજ્ઞાન ના ચિંતા ના કરો પણ ત્રણ માર્ક અથવા ચાર માર્કમાં પૂછી શકાય જોરદાર 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 ચાલો બે માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય કા તો ત્રણ માર્કમાં એટલે સ્ક્રીનશોટ આપણે લઈ લઈએ એમાં આપણે સ્ક્રીનશોટ લેવાની તૈયારી કરવામાં થોડી વાર લાગે આ બધાનો ફેવરેટ દાખલા જો આ બધા જે છે ને સ્વાધ્યાય આપણું છ પોઈન્ટ બે કરી જ નાખજો પછી કેતા નહીં મને છ પોઈન્ટ બે આખું ગણતરી વાળું બધું ગણતરી વાળા દાખલાઓ ખાસ કરવા જેમાં આંકડાઓ જવાબમાં આવતા હોય સાબિત કરવા વાળા તો પછી કરવાના પેલા આ કરવાના આ પણ બહુ સિમ્પલ છે ખાલી આ રેખા દોરી દો એટલે આ એકસો દસ છે અંતઃ કોણ ભાઈનો તો આ સિત્તેર બને આ અંતઃ કોણ ભાઈનો એકસો ત્રીસ છે તો આ પચાસ બને આખો એકસો એસી થાય અહીંથી લઈને અહીંયા સુધી બરોબર

ચાલો પછી આખો યુગમ બને તો આ એકસો સરવાળો સત્યાવીસ મુકેશ ચોન આજે મારો પહેલો અચ્છા પહેલી જોડાયો છું ખુબજ મજા મજા આવી ને બેટા સ્ક્રીનશોટ લઈ લે ને ચેનલ ને કરજો બેટા હલો લઈ લો સો લાઇક સો લાઈક બેટા સો લાઈક ચાલો આ તો ચાર માર્કમાં કદાચ પૂછવું હોય તો પૂછાય આ પણ ચાર માર્ક નો દાખલો છે ચાર માર્કમાં મેં ઓલરેડી આ બધી વસ્તુ આપી દીધી છે આ તો નહીં જ પૂછાય નથી પૂછતા જનરલી આ બહુ એવું કદાચ હોય તો આ પૂછાય બાકી કોઈ જરૂર નથી આની બરાબર આ હતું આપણું છઠ્ઠા ચેપ્ટર નું ચોથા અને પાંચમા માંથી ભાઈ ત્રણ માર્કમાં નહીં આવે બરાબર ચોથું અને પાંચમું છે એ ત્રણ માર્કમાંથી નહીં આવે અને કદાચ આવે તો એલા ચાર ઉકેલ વાળું જે ઓલરેડી મે ચાર ગુણમાં આપી દીધું છે અને ચારો એક જ મેથડ છે ભાઈ એ ભાઈ ચોથા ચેપ્ટર માં એક જ મેથડ છે એક જ હમ એક જ બરાબર વિક્રમ નારાયણ મને તમારું મેથ્સ બહુ ફાવે છે ઓકે થેન્ક યુ બેટા થેન્ક યુ બે લાઈક ઘટે છે બે ચાલો ચાર પદના અવયવમાં લોચા પડે જ બોલો ચાર પદના અવયવ એટલે ત્રિઘાત અવયવ પાડવાના બેટા ત્રિઘાત ના અવયવ પાડવા વાળી મેથડ છે ને તમારે કઈ નથી કરવાનું સર્ચ કરવાનું છે એ જે તે સ્વાધ્યાય નો દાખલો છે ને યુટ્યુબ માં સર્ચ કરજો મારા બોર્ડ ઉપર ભણાવેલા વિડીયો તમને મળશે જૂના 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 પ્રમાણે સર્ચ કરજો સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર સમથિંગ વોટ એવર જે કઈ પણ પ્રશ્ન હોય એ પાંચમા પ્રશ્નમાં આવતું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ માં મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી જૂનામાં અરે સર્ચ કરજો તમને જૂના વિડીયો મળશે બોર્ડ ઉપર ચોક બોર્ડ થી લખી લખીને ભણાવતો એ તમને સમજાઈ જશે મસ્ત મેથડ અરે વાહ સો લાઈક થઈ ગઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ હાર્ટ આપી દો એક વખત વિદ્યાર્થી મિત્રો એક વખત હાર્ટ આપી દો યુ આર ગ્રેટ ટીચર ગુડ વર્ક બીકોઝ યુ પ્રોવાઈડ નોલેજ ફોર ફ્રી થેન્ક યુ ભાઈ થેન્ક યુ ડીડીએમ કે છે કે સાહેબ તમે જે આઈએમપી આપો પૂછા છે ખરા હા જ ઓકે ભાઈ તમારા મિત્રોના શેર કરી દો અને તમારા મિત્રો પણ સારી એવી તૈયારી કરી શકે એ પણ કંઈક આગળ વધે એ પણ પરિવારને મદદરૂપ થાય ને પરિવારમાં કંઈક એ પણ નામ રોશન કરે તો ફટાફટ 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 શેર કરી દો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે તમારું સબસ્ક્રાઈબ કરેલું જે કંઈ પણ તમે સબસ્ક્રાઇબ કરશો એનાથી અમને હોશ આવશે અમારો એક જુસ્સો છે અપ થશે અમારા ઉત્સાહ અમારા ઉમંગમાં વધારો થશે તો આ સાથે આ સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળીશું કોઈ ઉપયોગી વિડીયો સાથે ઉપયોગી કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બબાય ટેક કેર જોઈ જય ભારત ભારત માતા કી જય જય ગણી